નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઓડજય ગુરુકૃપા એકેડમી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જે આજનો આપણો વિડીયો છે, બરાબર, જે એ સ્પેશિયલ રિપીટર જે વિદ્યાર્થીઓ છે ધોરણ 10ના તે માટે બનાવવામાં આવેલું છે, બરાબર. તો મિત્રો, તમને ખાસ જણાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો આ જે ગુરુકૃપા એકેડમી ચેનલમાં આ વિડીયો જોઈ રહ્યા હોય, બરાબર, તો તેઓએ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી અને બેલ આઇકન દબાવી દેવું, બરાબર. અને તમને જો વિડીયો ગમે હોય તો તમારે લાઇક પણ કરી દેવું, બરાબર. લાઇક કરવામાં કચાશ રાખવાની નહીં મિત્રો, કારણ કે અમને ખબર પડશે કે તમને વિડીયો ગમે કે ન ગમે, બરાબર, જેથી અમારો જે કિંમતી સમય છે એ તમારા માટે અમે ફાળવીએ છીએ, બરાબર. તો અમને પણ ખબર પડે કે તમને આ વિડીયો ગમે છે કે નથી ગમતો, તો અમને જે બીજી વખત જે વિડીયો બનાવીએ, બરાબર, તો એમાં કંઈક નવું લાવીએ, બરાબર. તો તમને ખાસ કે તમારે વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેવું, બરાબર, આ ચેનલ જે છે એ સબસ્ક્રાઇબ કરવી, પછી બેલ આઇકન દબાવી દેવું અને લાઇક પણ કરી દેવું અને નીચે કોમેન્ટ પણ કરી દેવું વિદ્યાર્થી મિત્રો, એટલે કે અમને ખબર પડે કે તમને આ ટૉપિક ઉપર તમને સમજણ પડી કે ના પડી, બરાબર. જો ના પડી હોય તો તમારે કોમેન્ટ કરીને જણાવી દેવાનું, જેથી અમે આ ટૉપિક ઉપર ફરીથી વિડીયો બનાવીને આપણે આ ચેનલ ઉપર મૂકીશું, બરાબર, જેથી તમે સારી રીતે બીજી વખત જોઈ શકો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલે કે પલક્કડ જિલ્લાનું જે ડિસ્ટ્રિક્ટ જે આ લાઇબ્રેરી છે, બરાબર, એટલે કે પલક્કડ જે જિલ્લો છે એનું સાર્વજનિક ગ્રંથાલય છે, બરાબર. તો એના વિશેની જે શોર્ટ નોટ છે આપણે યુનિટ 1ની અંદર આવે છે, બરાબર, જે ઓડ્સ, બરાબર. તો એ ઓડ્સ આપણે જે આવે છે અગેન્સ્ટ ધ ઓડ્સ, બરાબર, પહેલું જે આપણે ચેપ્ટર છે એની અંદર 3 ભાગ છે, એમાં આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે આજે જોઈએ, બરાબર. એના પછી આપણે બીજી એક શોર્ટ નોટ છે કે જે MGP એફર્ટ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટની છે, બરાબર. તો આપણે પહેલી જોઈ લઈએ. તો પહેલી જે છે એ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની છે. તો એના મુદ્દા આપેલા છે, આ મુદ્દા ઉપરથી છે મિત્રો, મુદ્દા અને પ્રશ્નો, બરાબર, એટલે કે મુદ્દા ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે લખવા અને પ્રશ્નો આપેલા હોય તો એના જવાબ આપણે કેવી રીતના લખવા એ આપણે જોવાનું. તો અહીંયા પહેલું લખ્યું છે કે સિન્સ વેન, બરાબર. તો સિન્સનો ઉપયોગ થયેલો છે મિત્રો, બરાબર. સિન્સ એટલે કે જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહેવાય કે જેની ક્રિયા અત્યાર સુધી ચાલુ છે, બરાબર, તે સમયથી અત્યાર સુધી. તો સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ, બરાબર, લાઇબ્રેરીની સેટઅપ ક્યારે થઈ હતી, બરાબર, કઈ સાલમાં થઈ હતી. તો સિન્સ આપેલું છે એટલે ખાસ સમજી જવું તમારે. પછી છે ફોર વોટ હેઝ ઇટ બીકમ અ સેન્ટર, સેન્ટર, બરાબર, સેન્ટરની અંદર શું શું પ્રવૃત્તિઓ ચાલુ હતી, બરાબર. પછી વેન વોઝ ધ વુમેન્સ યુનિટ લોન્ચડ, બરાબર. તો આ જે વુમેન યુનિટ જે હતો એ ક્યારે લોન્ચ થયો હતો, વેન એટલે ક્યારે. ફોર વોટ આર ધ હોલ્સ ઓફ ધ લાઇબ્રેરી યુઝડ, તો લાઇબ્રેરી અંદર તેઓ યુઝ કેવી રીતે કરતા હતા, ઉપયોગ તેનો કેવી રીતના કરતા હતા લાઇબ્રેરીનું. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ ધ વુમેન મેમ્બર્સ, બરાબર. તો જે વુમેન મેમ્બર્સ હતા તો એઓને લાઇબ્રેરી કેવી રીતના મદદરૂપ થતી હતી. પછી બીજું છે કે હાઉ ડઝ ઇટ એમ્પાવર ધ વુમેન્સ મેમ્બર્સ, એટલે કે મહિલાઓનું સશક્તિકરણ આ જે લાઇબ્રેરી હતી તેઓનું કેવી રીતના બહાર આવતું હતું, બરાબર. તો આપણે જોઈએ, પહેલું છે કે ધેર ઇઝ અ લાઇબ્રેરી ઇન કેરાલા. તો આ જે લાઇબ્રેરી છે કેવી હતી, કેરાલાની અંદર. ઇટ ઇઝ ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, કઈ હતી, તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. ઇટ વોઝ ઇસ્ટેબ્લાઇઝડ ઇન 2030, એટલે કે આની જે શરૂઆત થઈ, બરાબર, ઇસ્ટેબ્લાઇઝડ એટલે શરૂઆત થઈ ઇન 2030, એટલે કે 2013ની અંદર. ઇટ ઇઝ અ સેન્ટર ફોર નોલેજ, એટલે કે તો જ્ઞાન, ઇન્ફોર્મેશન, માહિતી, વિઝડમ, બરાબર, એટલે વિદ્વતા, રિસર્ચ એટલે કે સંશોધન, બરાબર, વગેરે. ઇટ હેઝ મોર દેન 300 વુમેન મેમ્બર્સ, બરાબર, એટલે કે 300 જેટલી સ્ત્રીઓ હતી. ઇટ અરેન્જીસ ડિફરન્ટ વર્કશોપ, તેઓએ શું નક્કી કર્યું, તો ડિફરન્ટ એટલે કે અલગ વર્કશોપ એન્ડ પ્રોગ્રામ્સ બનાવવાનું નક્કી કર્યું. ઇટ વર્ક્સ ફોર વુમેન એમ્પાવરમેન્ટ, એટલે કે ત્યાં આગળ જે ફક્ત મહિલાઓનું જ કામ થતું હોય, મહિલાઓ ત્યાં આગળ કાર્ય કરતી હોય. ઇટ હેઝ અ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, બરાબર. ઇટ ઇઝ અ સેફ પ્લેસ ફોર વુમેન, એટલે કે મહિલાઓ માટે જે સેફ પ્લેસ હતું, બરાબર, સ્થળ, જે જગ્યા હતી એ એકદમ સેફ હતી. વુમેન ગેટ સોલ્યુશન ફોર ધ પ્રોબ્લેમ્સ, અને જે મહિલાઓ હતી તે પોતાનું સોલ્યુશન તેઓ આગળ રજૂ કરી શકતી હતી અને બહાર લાવી શકતી હતી. ધ યુનિટ હેલ્પ ધેમ ઇન મેની વેઝ, બરાબર. તો આ જે યુનિટ હતું તેઓને ઘણા ઘણા જે રસ્તા હતા એ બતાવતું હતું, બરાબર, તેઓ મદદરૂપ થતો હતો. ઇટ સ્ટેન્ડ ટોલ એઝ ફોર વુમેન એમ્પાવરમેન્ટ, અને તેઓ મહિલાઓને શું સશક્તિકરણ બહાર લાવવાનો પ્રયત્ન પણ કરી રહ્યું હતું, બરાબર. તો મિત્રો, આ જે શોર્ટ નોટ છે એ તમારે જે બોર્ડની પરીક્ષા તમારે જે લેવાની છે 15 જુલાઈએ, તો એ તમારે આ પૂછાઈ શકે છે. તો મિત્રો, તમારે ખાસ આનો સ્ક્રીનશોટ પાડીને તમારે તમારા નોટબુકની અંદર લખી દેવાની અને તૈયાર પણ કરી દેવાની. આપણે બીજી શોર્ટ નોટ જોઈએ
કે એમજીપીસ એફોર્ડ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, કે સીતાપુર જે ડિસ્ટ્રિક્ટ જિલ્લો હતો તેઓ આગળ જે સોલર પાવર સંઘર્ષ કરી રહ્યું હતું એની શરૂઆત કરી રહ્યું હતું, બરાબર? તો કેવી રીતના હતું તે આપણે જોઈએ કે વોટ હેઝ એમજીપી ડન ઇન ધ વિલેજ, બરાબર? તો એમજીપીએ શું રજૂ કર્યું તેઓ વિલેજની અંદર, બરાબર? શું નક્કી કર્યું, ડન એટલે મૂકી દીધું. વોટ ડુ ધ સોલર માઇક્રોગ્રીડ્સ પ્રોવાઈડ ધ કસ્ટમર્સ, તો જે આ માઇક્રોગ્રીડ્સ મિની માઇક્રોગ્રીડ્સ હતી એ જે કસ્ટમર્સ હતા ગ્રાહક એમને શું પ્રોવાઈડ કરતું હતું, એટ વોટ કોસ્ટ, એનો જે કિંમત શું હતી, બરાબર? વાય ડઝ ધ એમજીપી ટીમ મેપ ધ વિલેજ, અને જે વિલેજનો મેપ શા માટે બનાવી રહી હતી એમજીપી, બરાબર? પછી બીજું છે કે વોટ આર ધ બેનિફિટ ઓફ સોલર પાવર, હવે સોલર પાવરથી આપણને શું બેનિફિટ થાય, બરાબર? એ તે લોકોને જે એમ જે મેરાગાંવ પાવર, બરાબર, સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે હતું એઓને શું લાભ થતો હતો, બરાબર? તો જોઈએ આપણે, તો મેરાગાંવ પાવર એમજીપી હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 કસ્ટમર ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ ધ વિલેજ લેવલ. તો એ ગામડાના લેવલે 3,500 કસ્ટમર્સ પાવર મિની ગ્રીડ સાથે જોડાયા હતા, બરાબર? એ ગામડા લેવલે કનેક્ટેડ એટલે જોડાવું, મોર દેન, બરાબર, ના કરતાં વધુ. પછી છે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ. જો એમજીપી જે હતું એ બિલ્ડિંગ એટલે મોટું નેટવર્ક કેવી રીતના બનાવી રહ્યું હતું, તો લો કોસ્ટ એટલે કે ઓછી કિંમતે, બરાબર? સોલર માઇક્રોગ્રીડ્સ દેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ, અને જે આ સોલર માઇક્રોગ્રીડ્સ હતી એ શું, 2 LED બલ્બ, બરાબર? એટલે કે જે LED બલ્બ આવે છે એ બે આપી રહી હતી, અને એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ, અને દરેકના ઘરે શું કરી રહી હતી, તો મોબાઈલ ચાર્જિંગ આપી રહી હતી, બરાબર? પછી પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક, માત્ર કેટલા, 25 રૂપિયા, અઠવાડિયાના 25 રૂપિયા ભરવાના હતા, બરાબર? ધ એમજીપી ટીમ મેપ્સ ધ વિલેજ, હવે એમજીપી ટીમ હતી જે એ શું કરી રહી હતી, તો મેપ એટલે કે આખો નકશો બનાવી રહી હતી, તો કયો, હાઉસ બાય હાઉસ એટલે કે એક ઘરથી બીજા ઘરે, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, કે આ જે પાવર સોર્સ હતો એ કસ્ટમરને જોડી શકે, એમનું જોડાણ કરી શકે, જે ઇચ વાયર એટલે કે પ્રત્યેક વાયરને પણ જોડી શકે, તે માટે પહેલાં શું કરી રહી હતી, તો નકશો બનાવી રહી હતી, બરાબર? પછી શું કહે છે કે ડ્યુ ટુ સોલર માઇક્રોગ્રીડ્સ, તેના કારણે ધેર ઇઝ નો પોલ્યુશન, બરાબર? આ જે સોલર પાવર જે હતું તેનાથી શું નહોતું થતું, તો પોલ્યુશન નહોતું થતું, એન્ડ સો ધ એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો સેવ્ડ, અને પર્યાવરણને બચાવી શકતું હતું, બરાબર? ધીઝ ન્યૂ બિઝનેસીસ, અને આ એક નવો એક વેપાર હતો, હેવ ઓલ્સો ઇમર્જડ એટલે કે મૂકી દીધો હતો, ઇમર્જડ એટલે મૂકવું, ઇન ધ વિલેજીસ એટલે ગામડા લેવલે મૂક્યો હતો, ચિલ્ડ્રન સ્ટડી મોર, અને જે ત્યાંના બાળકો હતા, બરાબર, સીતાપુરના, તો એ સારી રીતે ભણી શકતા હતા, ધ પીપલ એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ, અને જે ત્યાં સીતાપુર ડિસ્ટ્રિક્ટના જે લોકો હતા તેઓ સારી રીતે રાંધી શકતા હતા, બરાબર, અને ખાઈ પણ શકતા હતા, કેમ, કારણ કે આજે મિની ગ્રીડ્સ આવ્યું, બરાબર, એમજીપી, તો તેનાથી લાઇટ આવી, લાઇટના દ્વારા તેઓ સારી રીતે જમી પણ શકતા હતા, અને વિદ્યાર્થીઓ જે હતા એ સારી રીતે અભ્યાસ પણ કરી શકતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બંને શોર્ટ નોટ હતી એ તમારે તમારા નોટબુકની અંદર લખી દેવાની, અને તમારે તમારા નોટબુકમાં લખ્યા પછી તમારે તૈયાર પણ જાતે કરતા રહેવાનું, જેથી તમે સારી રીતે આ તમે પરીક્ષાની અંદર લખી શકશો, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, બેલ આઇકન દબાવી દેવું, અને લાઇક પણ કરી દેવી, બરાબર, જેથી અમે બીજા વિડીયો પણ અમે આ ચેનલની અંદર મૂકી શકીએ, બરાબર? અને તમારે નીચે જો ન સમજણ પડી હોય તો તમારે નીચે કોમેન્ટ પણ કરી દેવી, બરાબર? તો મિત્રો, આજનું આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર.